અમિત વોઝ ઇન આસામ, હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ્સ ભૂપેન. અમિત આસામમાં હતો, તે તેના મિત્ર ભૂપેનના ઘરે ઉકાયો હતો. અમિત સે, આસામ ઇઝ સો બ્યુટિફુલ, ઇઝન્ટ ઇટ? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ. યુ ફોરેસ્ટ હેવ થિંક બચીસ લોંગ ક્રીપર્સ, થિંક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. તો અસમ, અમિત કહે છે, અસમ ખૂબ જ સુંદર છે, ખરું ને? ઇઝન્ટ ઇટ એટલે કે ખરું ને? તેમાં જંગલો અને નદીઓ છે. તમારા જંગલો ગીચ ઝાડી, લાંબા લાંબા વેલા, ગાઢ વૃક્ષો, નાના અને મોટા વૃક્ષો, કેળના પાંદડા એકદમ ચકાટવાળા. તો થિંક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ, બરોબર? તો ધ લીવ્સ ઓફ ધ બનાનાસ પ્લાન્ટ્સ આર ગ્લોસી, ડુ આન્ટ સ્કેટ ઓન ધેમ. તો કેળના પાંદડા એકદમ ચળકાટવાળા હોય છે, શું કીડીઓ તેના પર સ્કેટિંગ કરે છે? ભૂપેન સે સ્માઇલિંગ, હસતા, સ્માઇલ સાથે. ભૂપેન કહે છે સ્માઇલિંગ એટલે સ્માઇલ સાથે. શટલી એટલે કે ચોક્કસ. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, હેવન્ટ ધે? ચોક્કસ તેમને મજા પડતી હોવી જોઈએ, ખરું ને? અમિત સે, વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ? તો અમિત કહે છે કે આ બધા વૃક્ષો આટલા બધા ઊંચા કેમ છે? ભૂપેન સે, ધે આર ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન. તે આટલા એટલા માટે ઊંચા છે કે અમારે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, જમીન ખૂબ જ ફળદ્રુપ છે. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. વી હેવ થિંક ફોરેસ્ટ, માટે અમારે ગાઢ જંગલો છે. અમિત સે, વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે, અમારે પણ જંગલો છે. ભૂપેન સે, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? ગુજરાત, ભૂપેને કહ્યું, ગુજરાત સિંહ માટે જાણીતું છે, ખરું ને? અમિત સે, યસ, હા. વી હેવ અ લાયન, વી હેવ અ લાયન સેન્ચ્યુરી, અમારે સિંહનું અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી, સાઉથ બેયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ્સ સેન્ચ્યુરી એઝ વેલ. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ બેયરનું અભયારણ્ય અને ઘણા બધા પક્ષી અભયારણ્યો છે. આસામમાં જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સે, ઓ યસ, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ઓફ વન હેરિયન રેનો. તો હા, છે ને અમારું કાઝીરંગા એક સિંગડાવાળા ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તો કાઝીરંગા એ વિશ્વ વારસાના સ્થળ તરીકે યુનેસ્કોએ જાહેર કરેલ છે. ઇટ હેઝ એલિફન્ટ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વેમ્પ ડિયર. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ્સ આર ગોઈંગ ટુ કેમ્પ ઇઝ કાઝીરંગા. વેલ, સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ, તેમાં હાથી, જંગલી ભેંસો અને પાણીમાં પડી રહેતા હરણ પણ છે. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કેટલાક કાઝીરંગા કેમ્પમાં જવાના છીએ અને હાથી અને બીજા પ્રાણીઓને જોઈશું. અમિત સે, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ? શું તે સાચો કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર ઓવન ફૂડ? તમે તંબુમાં રહેશો અને ખાવાનું જાતે પકવશો? ભૂપેન સે, યસ વી વિલ. કેન યુ જોઈન અસ? હા વળી,
તારે અમારી સાથે જોડાવવું છે? અમિત સે યસ, વાય નોટ, હા કેમ નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી, મારે માટે તે એક યાદગાર બની જશે. ઉપેન સે વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ, આપણે ટ્રેકિંગની મજા લઈશું. વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર, ડુ જોઈન અસ, આપણે નાચીશું ગાઈશું બોનફાયરની મજા લઈશું, અમારી સાથે જોડાઈ જા. અમિત સે આઈ લાઈક, મને આવું બધું ગમે છે. તો નેક્સ્ટ વીક અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ, બીજા અઠવાડિયે ભૂપેન અને અમિત કેમ્પમાં જોડાયા. વન ધ ફર્સ્ટ ડે ઓન ધ ફર્સ્ટ ડે દે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. પહેલા દિવસે તેઓ તે બધા સાથે જંગલમાં ફરવા ગયા. ધેર સો મેની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ ડ્યુરિંગ ધ નાઇટ. ધે લોસ્ટ ધેર વે બટ સૂન ધે ગોટ બેક ઓન ટ્રેક. ધોઝ મોમેન્ટ વેર રિયલી ફિલિંગ ફોર ધેમ. તેઓ ઘણા બધા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓને જોયા. રાત્રે તો તેઓ ઘણા બધા પક્ષીઓ અને જીવજંતુઓ અને પ્રાણીઓને જોયા. રાત્રે તેઓ ભૂલા પડ્યા અને તેમને ઝડપથી રસ્તો મળી ગયો. તે ક્ષણ ખરેખર તેમના માટે રોમાંચક હતી. ઓન ધ સેકન્ડ ડે, બીજા દિવસે, ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ, સાંજે મોડું થઈ ગયું હતું. ધ બોયઝ વેર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, તો છોકરાઓ કેમ્પના સ્થળેથી ઘણે દૂર હતા. ધે વેર વોકિંગ અલોન ધ બ્રહ્મપુત્રા રિવર, તે બ્રહ્મપુત્રા નદીના કિનારે ચાલી રહ્યા હતા. ધે ક્લાઉડ નિયર ધ ક્રાઇસ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, તેમને ચારે બાજુ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. હુબેન સે વોક ફાસ્ટ, ઝડપથી ચાલો. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, તો આપણે ઝડપથી કેમ્પમાં પહોંચી જવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ સ્ટોરી બાકી છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળની સ્ટોરી જોઈશું. થેન્ક યુ.